नमस्कार, हूँ हरेश्वरी। सौराष्ट्र नाद न्यूज में आप सबनो हार्दिक स्वागत छे। राज्य सरकार द्वारा लॉकडाउन चौथा तबक्का में एसटी बस ने आपेल मंजूरी ने लईने बोटाद जिला में 13 रूटों पर बसों शुरू कराई। बस में मुसाफरी नी जोवा मळी पाखी हाजरी, बस स्टेन जोवा मळ्या खाली खम। राज्य सरकार द्वारा लॉकडाउन चौथा तबक्का में धंधा रोजगार साथ एसटी बस ने पण मंजूरी आपवामां आवेल, जेना पगले बोटाद जिला में पण 13 रूटों पर एसटी बस नी सेवा शुरू करवामां आवेल। साथे जे मुसाफरो बस में मुसाफरी करवा माटे आवे छे ते मुसाफरोनुं स्केनिंग करवामां आवे छे, त्यारबाद तेमने बस में बेसवा देवामां आवे छे। हजू पण लोकोनी एसटी बस में मुसाफरीनी पाखी हाजरी जोवा मळे छे। एक बस में मात्र 2-3 लोको मुसाफरी करता नजरे पड़े छे। चौकसथी एसटी डेपो मैनेजरना निवेदन में 15 जेटला मुसाफरो मुसाफरी करी रह्या छे, पण हकीकतमां 13 मुसाफरोनी हाजरीमां मात्र 2-3 लोको मुसाफरी करी रह्या छे। मुसाफरोनी पाकी हाजरीने लई हाल बस स्टेन्डमां एसटीना स्टाफ सिवाय मुसाफरो खूब ज ओछा जोवा मळी रह्या छे। નમસ્કાર, મારું નામ મયુર ત્રિવેદી, એસટી ડેપો મેનેજર બોટાદ। અત્યારે અમને જે સેન્ટ્રલ ઓફિસ તેમજ વિભાગીય કચેરીથી મળેલ સૂચનાઓ મુજબ બોટાદ જિલ્લામાં અમારે સંચાલન કરવાનું રહેશે બોટાદ ડેપોનું, જેમાં બોટાદથી ગઢડા, બોટાદથી ઢસા, બોટાદથી રાણપુર, બોટાદથી મરવાળા એવી રીતે ટ્રીપોનું સંચાલન કરવાનું રહેશે। ટોટલ 5 શિડ્યુલ છે, 22 ટ્રીપો છે અને 1059 કિલોમીટરનું સંચાલન છે જે અમારે પ્રતિદિન કરવાનું રહેશે। સંચાલનનો સમયગાળો સવારે 8 થી સાંજના 6 સુધીનો રહેશે। એક બસની અંદર જે 52 સીટની કેપેસિટીવાળી બસ હોય એમાં 30 પ્રવાસી ગાઈડલાઇન મુજબ અમે બેસાડી શકીશું। એમાં ઓનલાઈન ઈ ટિકિટથી બુકિંગ કરાવેલું હોય તે પ્લસ અહીંથી કાઉન્ટર ઉપરથી પણ ટિકિટ મેળવી શકે છે અને ઈબીટીએમ દ્વારા પણ ટિકિટ કન્ડક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવશે। જી, મુસાફરોને જે છે અમારે અહીંયા ટેમ્પરેચર મીટર જે છે એના દ્વારા પહેલાં ચકાસણી કરવામાં આવે છે અને ટેમ્પરેચરમાં જ્યારે ઓકે આવે ત્યારે એમને બસમાં બેસવા માટે પ્રથમ સેનેટાઈઝ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રવાસીને અંદર બેસવા દેવામાં આવે છે। અત્યારે હાલ શરૂઆતમાં ઇન્ક્વાયરીમાં બધા પૂછપરછ પણ ફોન પણ આવે છે, પ્લસ કંટ્રોલ પોઈન્ટમાં પણ આવે છે અને અહીંયા જે જિલ્લા લેવલનું સંચાલન છે એમાં પણ જવા માટે મુસાફરોની તૈયારી હોય છે અને જવું હોય છે, તેમજ બહારની ઇન્ક્વાયરી પણ આવે છે, સુરત છે, અમદાવાદ છે, એવી રીતે પણ પૂછપરછ થાય છે। અત્યારે એવરેજ અત્યારે બસોમાં 15-20 જણા તો શરૂઆતનો હજી સમયગાળો છે, આજે પહેલો દિવસ છે એટલે છે, પછી ધીરે ધીરે એની સંખ્યામાં પણ વધારો થશે।